મિત્રો, લોકસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે ત્યારે દરેક પક્ષો જોરશોરથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન મિત્રો લાંબુ કાંઈ એમાં વધારે લાગતું નથી. ઘણા બધા પક્ષો ઇન્ડિયા ગઠબંધનથી છૂટા થઈ ગયા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે મિત્રો સ્પેશિયલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન લગભગ ફાઇનલ થઈ ગયું હતું. ગઈકાલે મિત્રો એવી પણ વાત મળી હતી કે આમ આદમી પાર્ટી 2 બેઠક પરથી અને કોંગ્રેસ બાકીની 24 બેઠક પરથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ ઓલરેડી ભરૂચ અને ભાવનગર બેઠક માટે હાલના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા બંનેને જાહેર પણ કરી દીધા હતા. એ 2 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે અને બાકીની 24 બેઠક છે એ કોંગ્રેસના ફાળે એ રીતે ચૂંટણી લડવાની હતી. જો ગઠબંધન થાય તો મિત્રો ભરૂચ બેઠક પર એ છે ભાજપને જીતવી ખૂબ જ મુશ્કેલ પડે એમ હતું. પણ અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે આઘાતજનક છે, ભાજપ માટે ખૂબ જ ફાયદારૂપ સમાચાર છે. પહેલા મિત્રો એવી વાત મળી હતી કે અહેમદ પટેલના પુત્રી છે મુમતાઝ પટેલ, તેઓ ચૂંટણી પોતે લડવા માંગે છે. ગઈકાલે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મિત્રો ટ્વીટ કર્યું હતું કે જો ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો તે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આમ આદમી પાર્ટીને સપોર્ટ નહીં કરે. અને આજે મિત્રો એટલે કે 23 ફેબ્રુઆરીએ ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું છે કે રાહુલ ગાંધી સાથે તેમને 2 વાર વાત થઈ છે. તેમણે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું છે કે રાહુલ ગાંધીએ મારી વાત સાંભળી છે અને ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર હું ખરો ઉતરીશ, એવું તેમણે ટ્વીટ કર્યું છે. મતલબ અહીંયા મિત્રો વાત એવી ફાઇનલ થાય છે કે ફૈઝલ પટેલ છે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. હવે મિત્રો જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બાબતે શું પ્રતિક્રિયા આપે છે.